दाहोदना लिमडीमा सीआईएसएफ ना जवानों ने पीएसआई ने पुलिस से मारियो डोरमार। दाहोद जिला ना जालो तालुका ना लिमडी गांव मा रहता ने सीआईएसएफ मा फरज निभावता जवानों ने लिमडी पीएसआई ने पुलिस स्टाफ ना मानसोए डोरमार मारियो होवानो बनाव बन्यो छे। विजयभाई सुरसिंह भाई परमार के जे सीआईएसएफ मा मुंबई सेंट्रल ओएनजीसी मा फरज बजावे छे। તેઓ દાહોદ એમના વતન રજા ઉપર આવ્યા હતા ત્યારે વિજયભાઈ પરમાર પોતાની બાઇક લઈ લીમડીની લિટલ્સ માસ્ટર સ્કૂલ જીવન જ્યોતમાં ભણતી તેમની બે નાની દીકરીઓને લેવા માટે ગયા હતા। દરમિયાન પોતાની બે દીકરીઓને લઈ આવતા હતા તે સમયે ઘરનું સામાન લેવા બાઇક રસ્તા પર મૂકી કરિયાણાની દુકાન પર ગયા હતા। તેઓ સામાન લઈને પરત આવતા બાઇક ન જોઈ અને બાઇક પોલીસ લઈને જોઈ રહી હતી। જે જાણવા મળતા જ તે વખતે તેમની બાઇક દુકાનથી 100 મીટર દૂર સર્કલ પર જોવા મળતા જવાન સાથે પાર્કિંગના નિયમોને લઈ આર્મી જવાન અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ। તે સમયે લીમડી પોલીસના પીએસઆઈ અને સ્ટાફના માણસોએ સીઆઈએસએફના જવાનને જાહેરમાં મારતા મારતા લીમડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। સીઆઈએસએફના જવાને પોલીસના માણસોને કહ્યું કે હું આર્મીમાં ફરજ નિભાવું છું તેમ કહી આઈડી કાર્ડ બતાવ્યું। ત્યારે આઈડી કાર્ડ જોતા જ વધુ રોષમાં આવી જવાનને લોકઅપમાં નાખી દેવામાં આવ્યો। જવાનને એવા આક્ષેપો કરીને જણાવ્યું કે જો તું અમારી ફરિયાદ કરીશ તો અથવા કોઈને કહેશે તો તારી નોકરી જશે તેવી ધાકધમકી આપી માફી પત્ર લખાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત જવાનને છોડી દેવામાં આવ્યા। છોકરાઓને લઈ અને અમને સ્પોટ ડે હતો તો બુક અને થોડું કંઈક સ્પોટ ઇક્વિપમેન્ટ લેવા માર્કેટમાં ગયેલો। ગાડી રસ્તાની બાજુમાં પાર્ક કરી અને દુકાનમાં ગયો તો દુકાન એ ફરી આવ્યો તો ગાડી એ લોકો લઈ ગયેલા। મને લારીવાળાએ કીધું કે લઈ ગયા છે તો ત્યાં ચોકડી પર એ ગાડી લઈને ઊભા હતા ત્યાં હું ગયો। એમને મેં મારી આઈડેન્ટિટી રિવીલ કરી અને કીધું ગાડી મારી છે તો એમણે મને કીધું કે તમે ચાવી આપો। તમે કીધું છોકરીઓને મૂકીને આવું ને પોલીસ સ્ટેશનથી ગાડી લઈ જઈશ તો એમણે કીધું કે આ તો દારૂ પીધેલો લાગે છે અને બસ ચાલુ કરી દીધું મારવાનું। એના પછી મને હોશ નથી રહ્યું અને ત્યાંથી લઈ ગયા પોલીસ સ્ટેશન અને ત્યાં પણ એમને આઉટ કર્યું અને મને લોકઅપમાં નાખી દીધું। પછી લોકઅપમાં માર્યું હતું? તમે લોકઅપમાં નથી માર્યું પણ બહાર માર્યો છે પોલીસ સ્ટેશનમાં। કેટલા લોકો હતા? 4-5 જણ હતા રસ્તા પર જ્યાં આ ઘટના બની એના પછી પોલીસ સ્ટેશનમાં તો ઘણા લોકો હતા। પછી તમને છોડી દેવામાં આવ્યું? તમારે કંઈ કાર્યવાહી કરવામાં આવ્યું? 6 કલાક સુધી મને એમને લોકઅપમાં રાખ્યો અને પછી ટ્રીટમેન્ટ પણ ના કરવા દીધું અને છેલ્લે મને એમને કીધું કે મરસી અપીલ માફીનામું લખો એના પછી મને છોડ્યો બહાર। ત્યાં રાત્રે જઈને મેં ટ્રીટમેન્ટ કરાવી 10 વાગ્યા પછી। તમારું નામ? પરમાર વિજયકુમાર। તમે શું કરો છો? હું સીઆરએસએફમાં છું મુંબઈ ઓએનજીસીમાં। જય હિન્દ। હું ગુજરાત માજી સૈનિક સંગઠન રાજ્ય અધિક ઉપપ્રમુખ મોહનિયા શંકરભાઈ। ગત રોજ દિવસે લીમડી પોલીસ સ્ટેશનના અંદરમાં જે અમારે એક ચાલુ નોકરીના સીઆઈએસએફના જવાન છે એ એમની દીકરીઓને લેવા માટે સ્કૂલ પર ગયો હતો ત્યારે વચ્ચે એને બાઇક કઈક જગ્યાએ ઊભી કરી હતી તો એ બાઇકને લઈને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમોના પાલનને લઈને એટલો ઉગ્ર બની અને એમને ભયંકર માર મારવામાં આવ્યો છે। જ્યાંથી જે બાઇક જ્યાં ઊભી કરી હતી ત્યાંથી લઈને પોલીસ સ્ટેશન સખત માર મારતા જઈ અને એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને નાઇટના અંદરમાં 6 કલાક સુધી એને લોકઅપમાં પૂરી રાખવામાં આવ્યા છે અને જ્યારે એને રિહા કરવામાં આવ્યા ત્યારે એના જોડે જે અન્યાય થયો છે એને દવાદારૂ બી અને ચોટ લાગી એની દવાદારૂ બી નથી કરાવી અને ઉપરથી માફીપત્રક લખાવી અને એમને રિહા કરવામાં આવ્યા છે અને અત્યારે તમે દેખો છો હાલના અંદરમાં એ ઝાયડસ મેડિકલ હોસ્પિટલ ઇમરજન્સી વાર્ડના અંદરમાં એડમિટ છે। તો ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા અત્યારે જે દોષી પોલીસકર્મીઓ છે એમના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે। અગર આ કાર્યવાહી ના કરવામાં આવે તો ગુજરાતભરના સૈનિકો અત્યારે અમે લીમડી પોલીસ સ્ટેશનના અંદરમાં જે પણ દોષી પોલીસ કર્મચારી છે એમને અમે ન્યાય દ્વારા કાનૂનના અંદરમાં જે પણ નિયમોના અંદરમાં લાગુ પડશે એ કાનૂનની સજા અપાવીશું અને જ્યાં સુધી સજા ના મળે ત્યાં સુધી અમે આંદોલન તરીકે બેઠક કરશું।
हाल गंभीर रीते इजाग्रस्त सीआईएसएफ ना जवान ने शरीर ने हाथ पगे तेमज मोढाना भागे गंभीर इजाओ तथा सारवार माटे दाहोद ना जायडस हॉस्पिटल खाते लावामां आव्या हता। आ समग्र घटनानी जाण दाहोद जिल्लामां माजी सैनिक संगठन ने थता माजी सैनिक संगठन ना प्रमुख संगरभाई वोहनिया जायडस हॉस्पिटल खाते आवी पहोंच्या हता ने जवान नी मुलाकात लई समग्र घटनानी तपास करी योग्य ने कायदेसर नी कार्यवाही करवानी मांग उठवा पामी छे। आ समग्र घटना शू छे अने हाल तपासो विषय बनवा पाम्यो छे। रिपोर्टर खंजीना कुमारी डामोर गुजरात लोक फरियाद न्यूज़।